જ્યારે બાળક નાનું હોય ત્યારે આપણે એવું કહીએ છીએ કે એને બરાબર ખોરાક આપજો જેનાથી એનો ગ્રોથ એટલે કે વિકાસ ના અટકે। આ જ સિદ્ધાંત ખેતીમાં પણ લાગુ પડે છે। કોઈ પણ બિયારણ હોય તેને શરૂઆતથી જ સારા ખાતર અને પાણીની જરૂર પડે છે। પણ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત થતાં જ ખાતરની અછત વર્તાઈ રહી છે। એટલું જ નહીં, ખાતરના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। નમસ્કાર, હું છું પાર્થ વાઘેલા। રવિ સિઝન એટલે કે શિયાળુ પાક લેવાની ઋતુ। આ શિયાળુ પાકમાં ઘઉં, રાયડો, જીરું, જુવાર અને ચણા જેવા પાકનો સમાવેશ થાય છે। ગુજરાતમાં આ રવિ ઋતુના પાકોનું માત્ર 13% જ વાવેતર થયું છે। શિયાળાના આ પાકોને ખાતરની જરૂરિયાત હોય છે અને જો ખાતર સમયસર આપવામાં ન આવે તો પાકોના છોડવાને નુકસાન પણ પહોંચે છે। ગ્રામીણ ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તો ખેડૂતો આ ખાતર માટે ફાંફા મારી રહ્યા છે અને ખાતર મેળવવા લાંબી લાઈનો પણ લગાડી છે। વાત કરીએ થોડી ઊંડાણમાં તો શિયાળુ પાકને ડીએપી અને એનપીકે જેવા ખાતરની જરૂર પડે છે। ખેડૂતને જરૂર હોય છે ત્યારે આ ખાતર મળતું નથી। મોડી રાતના 2 વાગ્યાથી ખાતર લેવા લાઈનમાં ઊભું રહેવું પડે છે। કલાકો બાદ વારો આવે છે અને માત્ર 5 થેલી જેટલું જ ખાતર મળે છે। ખાતરની અછત ઊભી થાય છે અને પાકના વાવેતરનો સમય જતો રહે છે। શિયાળુ પાકના વાવેતરમાં વિલંબથી પાકને નુકસાન જાય છે। જેમ કે સૌરાષ્ટ્રમાં ન માત્ર ઉપલેટા કે મોટી પાનેલી ઉપરાંત થોડા દિવસ પહેલાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પણ મગફળી અને તુવેરના પાક માટે ડીએપી અને એનપીકે જેવા ખાતરની અછત ઊભી થઈ હતી। હવે ખેડૂતોને ચિંતા એ છે કે આ ખાતરની અછતના લીધે જો પાક નિષ્ફળ જાય તો એની જવાબદારી કોણ લેશે? એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન ખેડૂતોના મગજમાં છે। એટલું જ નહીં, તકનો લાભ લઈને વેપારીઓ પણ ખેડૂતો પાસેથી ખાતર ઊંચા ભાવે મેળવી રહ્યા છે। એટલું જ નહીં, તકનો લાભ લઈને વેપારીઓ પણ ખેડૂતોને ખાતર ઊંચા ભાવે વેચી રહ્યા છે। ખાતરની બોરીના ભાવોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। દાખલા તરીકે ઓક્ટોબર 2023માં એનપીકે ખાતરની બોરીનો ભાવ ₹1175 હતો, જે હવે વધીને નવેમ્બર મહિનામાં ₹1300 થયો છે। સામાન્ય ખાતરની બોરીના ભાવમાં પણ ₹125નો વધારો થયો છે। હવે જાણીએ કયા કારણસર આ ખાતરની અછત વર્તાય છે। ખેડૂતો કહે છે કે વાવણીના આ સમયમાં ના છૂટકે અમારે કાળા બજારના સહારે ખાતર લેવું પડે છે। સહકારી મંડળીમાં ખાતરનો પુરવઠો સમયસર પૂરો નહીં પાડવાને કારણે સરકાર ખુદ સ્થાનિક કાર્યકર્તાને પાછલા બારણે કમાવાની તક ઊભી કરી છે। સરકારે આ મુદ્દે ગંભીર વિચારણા કરવી જોઈએ અને ખેડૂતોને થતો અન્યાય અટકાવવો જોઈએ। આવી રીતે કૃત્રિમ રીતે ખાતરની અછત ઊભી કરનાર વેપારીને સજા થવી જોઈએ। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જે આજે અમદાવાદના પિરાણા ખાતે કૃષિ મહોત્સવમાં આવ્યા હતા, તેમણે એક પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોએ માવઠાથી ગભરાવાની જરૂર નથી, તદુપરાંત સરકાર ખેડૂતોની પડખે જ છે અને ગુજરાતમાં ક્યાંય પણ ડીએપી ખાતરની અછત નથી। તમામે તમામ ખાતર વિતરણ કેન્દ્રો પર ડીએપી ખાતર ઉપલબ્ધ છે। એટલે કૃષિમંત્રીએ જે ખાતરની અછતના જે સમાચાર છે તેને ફગાવી દીધા છે। નમસ્કાર।